हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ। સંપૂર્ણ દરેક પ્રશ્નોના જવાબો તમને આ વિડિયોની અંદર મળી જશે, તો ખાસ આ પેપર તૈયાર કરી દેજો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે અને તમે ઈઝીલી વધુમાં વધુ સારા માર્ક્સ જે છે એ લઈ શકો। એટલે ખાસ આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો ખાસ સૌપ્રથમ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। तो सौ प्रथम पहलो प्रश्न छे, चित्रों वस्तुओं के सिक्काओ जेवा स्त्रोतों ने आधारे कया विषय विषे वधु जानकारी मळे छे अथवा वधु जाणी शकाय छे। तो क्यों स्त्रोतना आधारे विषय आवशे? तो इतिहास। कया विषय? तो इतिहास विषे जाणी शकाय छे, ऑप्शन बी आवशे पहेलामां। बीजो प्रश्न छे, कई पद्धति द्वारा पुरातन समयना अवशेषोनो चोक्कस समयगाळो जाणी शकाय छे? तो कार्बन डेटिंग पद्धति, जेना आधारे ए अवशेष जे छे केटला वर्ष जूनू छे ए जाणी शकाय छे, कार्बन डेटिंग पद्धति, ऑप्शन डी आवशे। नोटबुक में तमे साथे साथे सवाल अने जवाब लखता रहेजो, तैयार करजो, कारण के लखीने तैयार करशो एटले वधु तमने याद रहेशे। त्रीजो प्रश्न छे, नक्शामां मैदान दर्शावा कयो रंग वपराय छे? तो मैदान दर्शावा माटे लीलो रंग वपराय छे, बराबर छे, जे मैदानना पदार्थ होय छे ए माटे। तो अहींया आपणने ऑप्शन जुओ, लाल, कथ्थाई, पीळो अने वादळी। तो जे नक्शो होय छे एनी अंदर तमे जोयो तो नदी माटे वादळी रंग आपे छे, बराबर छे। तो अहींया आपणे ऑप्शन करीशुं मैदान माटे कथ्थाई रंग जे छे ए आवशे। त्यारबाद चौथो प्रश्न तमे स्क्रीन ऊपर जोई शको छो, नदी किनाराना प्रदेशो कया पाषाण युगना आश्रय स्थानो हता? तो पाषाण स्थानों था गुरु, मध्ययुग, लघुयुग के आदियुग? तो मध्ययुग। आपणा जीवन में सरलता अने झड़प कई शोधथी आवी? तो अहींया तमने ऑप्शन आपी छे, कई शोधथी आवशे? खेतीनी लीधे। त्यारबाद छठो प्रश्न छे, मानव वसवाट न होय तेवा खंड कया छे? बराबर छे, तो एशिया, एंटार्क्टिका, यूरोप, आफ्रिका। तो यूरोप में मानव वसवाट छे, आफ्रिका में पण छे, एशिया में आपणे पोते रहीए छीए, एंटार्क्टिका में जे छे ए वायरा वसवाट नथी, ऑप्शन बी आवशे। चलो पूछ सातमो प्रश्न, तो बराबर वीडियोनी साथे साथे तैयार करी देजो, ना होय तो ज्यां खबर न पड़े तो नोटबुकमां लखो अने तैयार करी दो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े। सातमो प्रश्न छे, पृथ्वीना गोळा पर દોરેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? બરાબર છે, તો જે ઊભી આખી કાલ્પનિક રેખા છે એને અક્ષાંશ કહેવાય, રેખાંશ કહેવાય, ગ્રીનિશ રેખા કહેવાય કે આંતરરાષ્ટ્રીય રેખા? તો આન્સર તમે જાતે આપી શકો છો, ખાસ કમેન્ટ કરીને જણાવજો, મારે જોઉં છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। આઠમો પ્રશ્ન છે, અવકાશયાત્રી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ મૂળ કયા દેશના વતની હતા? બરાબર છે, તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ, આનો પણ આન્સર તમારે કમેન્ટ કરવાનો છે, ભારત, રશિયા, અમેરિકા કે ચીન? ખબર હોવી જ જોઈએ તમને, એકદમ ઇઝી પ્રશ્ન છે, બરાબર। ચલો નવમો પ્રશ્ન, પુરાતત્વ વિદાને ઝૂંપડાની અંદર અને તેની બહાર શેના અવશેષો મળી આવ્યા? તો તૂટેલા વાસણ, હાડકાના, ચૂલાના કે કબરના? તો આનો યોગ્ય આન્સર તમારે અહીંયા ટીક કરવાનો છે, બરાબર છે। પહેલા પ્રશ્નો જે છે ખાસ જોઈ લો, તમે જાતે સ્વપ્રયત્ન કરો, ન ખબર પડે તો સોલ્યુશનની પીડીએફની લિંક હું પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એ જોઈ લેજો। પણ પહેલાં જે છે અત્યારે બધા પ્રશ્નો જુઓ અને હું જે તમને નોટમાં લખો એટલું લખી દો। મહેરગઢમાં ખોદકામ કરતા કયા પ્રાણીના અવશેષ મળ્યા હતા? તો તમને અહીંયા ઓપ્શન આપ્યા છે, બરાબર, એના આધારે બધા જ લખી દેવાનું। ચલો, તમારા વર્ગખંડમાં ભણતો સચિન પૂર્વ દિશામાં મો રાખીને ઊભો, તેના ડાબા હાથની દિશા તરફ કયું રાજ્ય હશે? તો આમાં કયું રાજ્ય આવશે? છત્તીસગઢ, એમપી, મહારાષ્ટ્ર કે રાજસ્થાન? ભારતના નાગરિકને કેટલા વર્ષે મત અધિકાર મળે છે? તો અહીંયા આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો લખીશું, 18 વર્ષ હોય બરાબર ત્યારે 18 વર્ષે, ઓપ્શન સી। ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો ભાદરવી પૂનમનો મેળો એ અંબાજીમાં ભરાય છે, ઓપ્શન એ આવશે। ધમાલ નૃત્ય કઈ જાતિનું છે? તો સિંધી, ખારવા, આદિવાસી કે મેર? તો આનો આન્સર ખાસ કમેન્ટ કરજો, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। ચલો, ગુજરાતનું ભૂપૃષ્ઠ કેવું છે? તો સિમ્પલ છે ભાઈ, ડુંગરાળ છે, સપાટ છે કે રણ પ્રદેશ છે કે ત્રણેય? લોથલ કઈ સંસ્કૃતિનું જાણીતું નગર છે? તો લોથલ જે છે કઈ સંસ્કૃતિ આવશે? મોહેંજો દડો કે સિંધુ કિણ? તો અહીં આન્સર આવશે મોહેંજો દડો ની સંસ્કૃતિ, ઓપ્શન બી। ક્લિયર? આ હતા 16 MCQ। આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં દરેક વિષયના પેપર સોલ્યુશનના લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે દરેક વિષયના વિડીયોના પેપર સોલ્યુશન તૈયાર કરી દેશો તો તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે, તો એ બધા વિડીયો પણ જોઈ લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। હવે વિભાગ બી છે એ જોઈ લઈએ, 5 ખાલી જગ્યાઓ છે, બરાબર। તો જોઈ લઈએ પહેલાં સૌપ્રથમ કઈ ખાલી જગ્યા છે। પહેલી છે, રાષ્ટ્રીય અભિલેખાગાર કયા શહેરમાં આવેલું છે?
ત્યારબાદ ભારતનું નાગરિકત્વ જન્મથી અને ખાલી જગ્યા રીતે મેળવી શકાય છે. આદિ પાષાણ યુગને કયો તબક્કો કહેવાય? સૌથી પહેલાં ગૌ અને જવ ઉગાડવાનું સંભવિત સ્થળ કયું હતું? સુરત ખાલી જગ્યા નદીને કાંઠે વસેલું છે, તો સુરત જે છે કઈ નદી આવશે ભાઈ? તાપી નદીને કાંઠે વસેલું શહેર છે. ચલો હવે યોગ્ય જોડકા જોડવાના છે. આપેલ જે ચિત્ર છે એ શાનું છે? તો રેલમાર્ગ. પહેલામાં સી આવશે રેલમાર્ગ. ત્યારબાદ આ જુઓ તમે જે બીજું ચિત્ર જોઈ શકો છો 66.5 દક્ષિણ અશાંશવૃત્ત, એટલે એ શું બતાવે છે? દક્ષિણ ધ્રુવનો વૃત્ત બતાવે છે. ડી આવશે બીજામાં. પછી પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળમાં શું થશે ભાઈ? દુર્ગા પૂજા, બરાબર. ત્યારબાદ આગળ છે પંજાબ, તો પંજાબમાં આવશે ભાંગડા. અને સિંધુ ખીણની સભ્યતા, એમાં આવશે લોથલ. લોથલ ક્લિયર. ચલો નેક્સ્ટ. હવે 19મો પ્રશ્ન છે, મને ઓળખો. ન ખબર પડે તો બધા જવાબો જે છે હું જે રીતે સમજાવું છું એ રીતે નોટબુકમાં પણ તમારે લખવા તો લખતા રહેજો. પહેલો પ્રશ્ન છે, મારે ત્યાં અભિલેખો સાચવવામાં આવે છે, તો તે ક્યાં સાચવવામાં આવે છે તે તમારે લખવાનું છે. બીજું છે, હું કોલકાતામાં નકશા નિર્માણ કરતી સંસ્થા છું, હું સમાજનું નાનામાં નાનું અંગ છું, હું એમપીમાં આવેલ આદિમાનવની ગુફા છું, હું સિંધુ ખીણની સભ્યતાનું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું નગર, તો એ નગરનું ખાલી નામ લખી દેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તહેવારો આપ્યા છે ને, એનું ખાલી વર્ગીકરણ કરવાનું છે, 4 માર્ક્સ તમને મળશે. ચલો હિન્દુ તહેવારમાં કયો કયો આવે એ પહેલાં લખાવું. તો જુઓ, સૌ પ્રથમ હોળી જે છે એ હિન્દુ તહેવારમાં આવશે, બરાબર. હોળી, પછી દિવાળી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇસ્લામ, તો ઇસ્લામમાં બકરી ઈદ આવશે, બરાબર છે. પછી આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રમઝાન. તો ઇસ્લામ અને રમઝાન જે છે, રમઝાન ઈદ એ બધું ઇસ્લામમાં આવશે. તો બકરી ઈદ અને રમઝાન ઈદ આ બંને તમારે ઇસ્લામમાં લખવાનું છે. હવે ખ્રિસ્તી, બરાબર. તો ખ્રિસ્તી ધર્મની અંદર કયા તહેવારો આવશે? તો ખાસ નોટબુકમાં જેમ હું લખાવું છું એમ લખતા રહેજો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાતાલ, પતેતી, બરાબર છે. તો અહીંયા જ સૌ પ્રથમ જે નાતાલ છે એ ખ્રિસ્તી સમાજમાં આવશે, અહીંયા ખ્રિસ્તી ધર્મોમાં આવશે, ખ્રિસ્તી ધર્મ નાતાલ. અને ત્યારબાદ બીજું આવશે ગુડ ફ્રાઈડે. આ બે તહેવાર જે છે એ ખ્રિસ્તી ધર્મમાં આવશે. અને છેલ્લે પારસી ધર્મ, તો જે નવરોજ હોય છે એ પારસી ધર્મમાં આવે છે. નવરોજ, પતેતી, નવરોજ અને પતેતી એ શામાં આવશે? તો પારસી સમાજમાં આવશે, બરાબર. તો આ રીતે ખાલી આટલું લખશું એટલે તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળશે, એટલે ખાસ તૈયાર કરી દેજો. હવે ખરા ખોટા જોઈએ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નકશામાં કથ્થાઈ રંગ વનસ્પતિ અને જંગલો દર્શાવવા માટે વપરાય છે. કેવું છે વિધાન? સાચું છે. પથ્થરમાંથી કોતરેલા લેખને અભિલેખ કહેવાય છે. આ વિધાન સાચું છે. ઓળખપત્ર દ્વારા મતદાન કરી શકાય છે? તો આધાર કાર્ડથી આપણે મતદાન ના કરી શકીએ, આપણે ચૂંટણી કાર્ડ ફરજિયાત જોઈએ, માટે ખોટું વિધાન કહી શકાય. આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો, તો વિધાન કેવું છે? સાચું છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર લોથલ એ સમૃદ્ધ બંદર હતું, બરાબર. ચલો હવે વિભાગ સી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ 4 પ્રશ્નો એટલે કે દરેક પ્રશ્નના 1 માર્ક્સ છે, બરાબર છે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા 5 પ્રશ્નો આપ્યા છે, 5માંથી તમને જે 4 આવડે એ પ્રશ્નો લખવાના છે. તો ખાસ તૈયાર કરી દેજો. પહેલું છે ભોજપત્રો એટલે શું, દિશાઓ કેટલી છે, કઈ કઈ, માનવજીવનની મોટાભાગની માહિતી શાના પરથી મળી આવે છે, ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા, ખાસ કમેન્ટ કરીને પણ મને જણાવજો, અગ્નિ ખૂણો કઈ બે દિશાઓ વચ્ચે આવેલો છે તે પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો દાખલા તરીકે પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, બરાબર છે. જો આ પૂર્વ, આ ઉપર નીચે પશ્ચિમ, આ ઉત્તર દક્ષિણ, બરાબર. તો અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, બરાબર, એ 4 ખૂણા છે. એના આધારે તમારે કઈ બે દિશા વચ્ચે આવે એ પણ તમારે કમેન્ટ કરવાનું છે. ન ખબર પડે તો સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, પછી જોઈ લેજો. પણ નોટબુકમાં પહેલાં પ્રશ્નો લખી દો, જેથી તમને ખબર પડે કે તમારે કેટલું તૈયાર કરવાનું છે. હવે ટૂંકનો જ લખવાની છે, બરાબર. કોઈ પણ 3, એક ટૂંકનોના 2 માર્ક્સ એટલે 3 ટૂંકનો જ લખશો, 4માંથી કોઈ પણ 3 એટલે 6 માર્ક્સ તમને મળશે. તો ખાસ તૈયાર કરજો. પહેલી છે દિશા સૂચન, શિલાલેખ, નાગરિકતા અને ગુજરાતની સીમાઓ વિશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, 3×3 પ્રશ્નો એટલે ટોટલ 9 માર્ક્સ, 4માંથી કોઈ પણ 3. પહેલું છે ગુફાવાસી માનવી કઈ કઈ પ્રવૃત્તિ કરતો હતો. બીજો પ્રશ્ન છે પૃથ્વી પર કટિબંધ કેટલા છે, કયા કયા.
ત્યારબાદ ગુજરાતના કયા કયા જિલ્લામાંથી કકરરૂત પસાર થાય છે તે લખવાના છે જિલ્લાના નામ. અને ચોથો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિના મકાનોની બનાવટ કેવી હતી એ સમજાવજો. બરાબર, તો ચારમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો તમારે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીની અંદર એક પ્રશ્નના ત્રણ માર્ક્સ છે, ત્રણ લખવાના છે એટલે ટોટલ 9 માર્ક્સ મળશે. તો ચારમાંથી કોઈ પણ તમે ત્રણ લખી દેજો. બરાબર, કારણ આપવાનું છે. પહેલું છે, પૃથ્વી એક સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે, નકશામાં રૂટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. પછી સ્થાયી જીવનની શરૂઆત ખેતીના કારણે થઈ એનું કારણ આપવાનું છે. માનવ વસવાટ મેદાન પ્રદેશમાં વધુ હોય છે, કેમ વધુ હોય છે એનું કારણ આપો. ત્યારબાદ ટૂંકનો જ લખો, ચાર ગુણની ટૂંકનો જ છે ભાઈ. ત્રણમાંથી કોઈ પણ બે ટૂંકનો જ લખશો એટલે 8 માર્ક્સ તમને મળશે. ખાસ તૈયાર કરજો જો ત્રણે ત્રણ ટૂંકનો જ. પહેલી છે સિંધુ ખીણની સભ્યતા અને નગરો, સિંધુ ખીણની શેરીઓ અને રસ્તાઓ, અને ત્રીજું છે મહેરગઢ. બરાબર, ત્રણમાંથી કોઈ પણ બે પ્રશ્નો તમારે લખવાના છે. હવે છેલ્લો જે વિભાગ ઈ છે એની અંદર 4 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો નકશો આપવામાં આવશે. અને એમાં તમારે સાબરમતી નદી, ખંભાતનો અખાત, ગાંધીનગર અને અરબ સાગર આ 4 વસ્તુ તમારે ગુજરાતના નકશામાં દર્શાવવાની છે.